हेलो एवरीवन, गुड मॉर्निंग। यूनिक विद्या भवनना ऑनलाइन क्लासीस में तमारु स्वागत छे। स्टैंडर्ड फोर्थ सब्जेक्ट गुजराती बाळको, आपणे आगळना चेप्टर में लेसन 7 ए आपणे जोई गया। हवे आपणे पेज नंबर 53 जोईशु। चोमासानी ऋतु हती, सेनी ऋतु हती बाळको? चोमासानी ऋतु हती। अक्षयने सर्दी थई गई, अक्षयने शू थई गयू? सर्दी। ते रूमाल नाक आगळ राखीने छींकतो हतो। अक्षय छे एने सर्दी थई गई छे, ते रूमालने नाक आगळ राखीने छींकतो हतो। तेनी मम्मी क्षमाए तेने डॉक्टर ऋषि पासे मोकल्यो। तेनी मम्मीनुं नाम शू छे बाळको? क्षमा। क्षमा तेने डॉक्टर ऋषि पासे मोकल्यो। कोने मोकल्यो बाळको? अक्षयने। अक्षय तेनी साथे गयो। अक्षय छे ए एनी मम्मी साथे दवा लेवा माटे जाय छे। डॉक्टरे फक्त ₹10 दवा आपी। डॉक्टरे केटला रुपियानी दवा आपी बाळको? फक्त 10 रुपयामां दवा आपी। क्वेश्चन नंबर 5, ऊपरना फकरामांथी नीचेना ऋ अक्षरवाळा शब्द शोधीने लखो। 3 अक्षरो आपेला छे, मूळा अक्षरो छे। ए 3 अक्षरो आपेला छे, स्वरना अक्षरो छे। सेना अक्षरो छे? स्वरना। ऋ आपेलो छे, ऋ तो ऋ आपेलो छे, એમાંથી આપણે ऋ અક્ષરવાળા શું બનાવવાનું છે બાળકો? શબ્દો બનાવીને લખવાના છે। ऋ ઋતુ અને ઋષિ શબ્દ બનશે, ઋતુ અને ઋષિ। ત્યાર પછી સેકન્ડ નંબરનું જે કષ્ટક છે એમાં ક્ષ ક્ષમા શબ્દ બનશે, ક્ષમા। અક્ષય અક્ષય। ત્યાર પછી ઋ રૂમાલ, રૂપિયા, રૂમાલ અને રૂપિયા। નીચે આપેલું છે નંબર 6, તમને આવડતા હોય તેવા ઋક્ષ ઋવાળા 3-3 શબ્દ લખો। ઉપર જે શબ્દ આપેલા છે એમાં આપણે બાળકો કેટલા શબ્દ લખ્યા? 2। અત્યારે આપણે કેટલા લખવાના છે? 3, એટલે કે 3 શબ્દો આપણે લખવાના છે। તમને આવડતા હોય તેવા ઋક્ષ ઋવાળા 3-3 શબ્દો લખો। ચાલો બાળકો, તમને આવડતા હોય તેવા 3-3 શબ્દો લખો। ઋ ઋતુ, ઋગ્વેદ, ઋષિ। ત્યાર પછી સેકન્ડ નંબરના કોષ્ટકમાં છે અક્ષય ક્ષય અક્ષ। ત્રીજા નંબરના કોષ્ટકમાં રૂમાલ રૂપિયા રૂપાલી। ત્યાર પછી નંબર 7, ક્વેશ્ચન નંબર 7માં જોઈશું, નમૂના પ્રમાણે નીચે આપેલા શબ્દ પરથી વાક્ય બનાવીને લખો। નમૂના પ્રમાણે શબ્દ છે એને આપણે વાક્ય બનાવીને લખવાના છે। ફર્સ્ટ નંબરમાં લખ્યું છે ઋતુ। શું લખેલું છે બાળકો? ઋતુ। ઋતુનું નામ છે। આપણી ઋતુ કેટલી છે? 3 છે, શિયાળો ઉનાળો અને ચોમાસું। તો અહીંયા છે એ ઋતુનું નામ, કોઈ પણ એક ઋતુનું નામ છે। તો શિયાળાની ઋતુમાં ઠંડી પડે છે, આપણે શબ્દ બનાવવાના છે શિયાળાની ઋતુમાં ઠંડી પડે છે। નૈઋત્ય, નૈઋત્યના પવનો આવે છે શિયાળાની ઋતુમાં, નૈઋત્યના પવન આવે છે। ઋત્વિક છોકરાનું નામ છે, ઋત્વિક, ઋત્વિક છોકરાનું નામ છે। ઋત્વિક હીરોનું નામ પણ છે અને છોકરાનું નામ, એટલે કે નામની સાથે છે ઋત્વિક છોકરાનું નામ છે। ઋષિ, આ ઋષિની ઝૂંપડી છે। રૂપાળા, કબૂતર રૂપાળા હોય છે, કબૂતર કેવા હોય છે? રૂપાળા। રૂમાલ, આ બંસીનો રૂમાલ છે, આપણે શબ્દ બનાવવાનું છે એટલે રૂમાલમાંથી શું શબ્દ બનાવીશું? આ બંસીનો રૂમાલ છે। રૂપાલી, રૂપાલી છોકરીનું નામ છે।
रुपया मारी पासे एक रुपयानो सिक्को छे। रूपक रूपक गीत गाय छे। अक्षय अक्षय नोट में वार्ता लखे छे। क्षमा वंदना क्षमा मांगे छे। रक्षक पोलिस आपणी रक्षक छे। पोलिस आपणने रक्षा करे छे एटले पोलिस आपणी रक्षक छे। क्षार पाणीमां क्षार छे। द्राक्ष શિયાળની દ્રાક્ષ ખાટી લાગી। શિયાળ છે એને દ્રાક્ષ કેવી લાગે છે? ખાટી લાગે છે। લક્ષ મારું લક્ષ ઊંચું છે। લક્ષ એટલે કે આપણું લક્ષ ઊંચું છે। ઋષભ ઋષભ રાજા છે। ઋષભ રાજા છે। ઋષભ રાજા છે। વૃષભ વૃષભ રાશિનું નામ છે। વૃષભ રાશિ। માલતી માલતી બગીચામાં ફરે છે। કેરી મને કેરી ભાવે છે। બાળકો તમને કેરી ભાવે છે? મને કેરી ભાવે છે। ત્યાર પછી જોઈશું 8 નંબરનો ક્વેશ્ચન। નીચે ડાબી બાજુએ આપેલા ચિત્રો ક્રમ પ્રમાણે જમણી બાજુએ આપેલા તે ચિત્રના નામ લખો। અત્યારે અહીંયા કોષ્ટકમાં બાળકો ડાબી બાજુએ આપેલા છે ચિત્રો અને જમણી બાજુએ કોષ્ટક આપેલું છે, તો ઋષિ ઋષિ ક્યાં છે? લાસ્ટ નંબરમાં। તો આપણે કોષ્ટકમાં નંબર 1 લખીશું અને ઋષિનું ચિત્ર છે એટલે એને આપણે જોઈન ધો મેચ કરીશું। ઋષિને ઋષિ સાથે મેચ કરીશું। ચિત્ર આપેલું છે અને ઋષિ નામ લખેલું છે એની સાથે મેચ કરીશું। ત્યાર પછી સેકન્ડ નંબરમાં છે ક્ષત્રિય। ક્ષત્રિયનું ચિત્ર આપેલું છે એને ક્ષત્રિયની સાથે મેચ કરીશું। કોષ્ટકમાં સેકન્ડ નંબર આપીશું। ત્યાર પછી નંબર 3માં પોલીસનું ચિત્ર આપેલું છે એને પોલીસની સાથે મેચ કરીશું અને કોષ્ટકમાં બોક્સ નાનું છે એમાં 3 નંબર લખીશું। ત્યાર પછી નંબર 4માં દ્રાક્ષ। ફર્સ્ટ નંબરમાં દ્રાક્ષ આપેલું છે અને કોષ્ટકમાં 4th નંબર લખીશું 4। ત્યાર પછી 5મા નંબરનું છે રૂમાલ, કોષ્ટકમાં લખીશું નંબર 5 રૂમાલ 5 નંબર લખીશું ગુજરાતીમાં। નંબર 6 છત્રી, છત્રી 6 નંબર લખીશું કોષ્ટકમાં અને જોઈન ધો મેચ કરીશું। ત્યાર પછી લખીશું ક્વેશ્ચન નંબર 9। ઘર શાળાની આસપાસ શબ્દો કૌંસમાં આપ્યા છે, આ શબ્દો વાંચો, સમજો અને વિચારો। બેન્ચ ગોદડી કબાટ લપસણી બાકડો ઝાડ દવા ઇન્જેક્શન પાટલો લપસણી વજન કાંટો ખુરશી મૂતરડી ફૂલછોડ સ્ટેટસ્કોપ પલંગ કાળું પાટિયું નકશો મેદાન ગ્લુકોઝ ને બાટલા। શાળામાં ઉપરના જે વસ્તુઓ આપણે જોઈ એનું વર્ગીકરણ કરવાનું છે આપણે, તો શાળા ઘર બગીચો અને દવાખાનું, તો ત્યાં આપણને શું શું ઉપયોગી છે એના વિશે આપણે લખવાનું છે। તો બેન્ચ, શાળામાં બેન્ચ હોય, કાળું પાટિયું, નકશો, ખુરશી, વજન કાંટો। ઘરમાં ગોદડા પલંગ પાટલો બાકડો બાટલા। બગીચામાં લપસણી ફૂલછોડ મેદાન ઝાડ ને લપસણી। દવાખાનામાં દવા ઇન્જેક્શન સ્ટેટસ્કોપ મૂતરડી ગ્લુકોઝ। ત્યાર પછી 11 નંબરનું છે એમાં જોઈશું જૈનાએ પ્રવાસમાં પોતાની સાથે જે વસ્તુઓ લીધી છે તેનો શું ઉપયોગ કરશે તે કોષ્ટકમાં લખીશું। જૈના નામની છોકરી છે એ પ્રવાસમાં એટલે કે પિકનિક જવાની છે, તો એને કાગળમાં શું શું લખવાનું છે એના વિશે આપણે લખીશું અને જોઈશું।
कागळ प्रवासना स्थळों विषे कागळ में लखशे। टुवाल शरीर लूछवा माटे टुवाल जोईए। बेग थेलो सामान मूकवा माटे बेग थेलो। ब्रश दाँत साफ करवा माटे। कपड़ा पहेरवा माटे। कास्को वाळ ओळवा माटे। तेल वाळ में लगावा माटे। चश्मा पहेरवा माटे। वॉटर बेग पाणी पीवा माटे वॉटर बेग जोईशे। तो बाळको आजे आपणे 56 सुधी जोई गया। चालो बाळको, बाय।